વલસાડના પારડી નજીક પોલીસ કોન્સ્ટેબલના હુમલા પ્રકરણમાં 5 આરોપીઓને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઈ. આરોપીઓને પોવિવિશન પ્રવૃત્તિ કરતા હોય જેને કારણે પોલીસ કોન્સ્ટેબલની કાર ઓવરટેક કરવા આરોપી ગભરાઈ જતા અન્ય યુવકોની મદદથી પોલીસ પર હુમલો કર્યો હતો. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મી પર મોડી રાત્રે જીવલેણ હુમલો થયો હતો. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી તેના ભાઈ સાથે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ અચાનક અજાણી સ્કોર્પિયો ગાડીએ પોલીસકર્મીને કારને રોકી હતી અને ત્યારબાદ અન્ય બીજી કારમાં પણ કેટલાક શખ્સો ઉતરી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસકર્મીની કારમાં તોડફોડ કરી હતી. સાથે જ કારમાં સવાર પોલીસકર્મી અને તેના ભાઈને ઢોર માર મારી કારમાં તોડફોડ કરી અજાણ્યા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા 5 આરોપીઓને ઉદવાડા નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસકર્મીને માર મારવાનું કારણ પૂછતા આરોપીઓ પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને રાત્રિ દરમિયાન દારૂ પીને ખેપ મારી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલની ખાનગી ગાડી ત્યાંથી પસાર થતા તેમાં પોલીસ લખેલ પાટી જોતા આરોપી ગભરાયેલા હતા, જેના કારણે અન્ય યુવકોને બોલાવી કોન્સ્ટેબલ અને તેના પિતરાય ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા 5 આરોપીની ધરપકડ કરી COVID-19 ટેસ્ટ કરાવીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. કેવડ મિસ્ત્રી જેએસટી વલસાડ જિલ્લામાં ગઈકાલ તારીખ 23ના રોજ પારડી પોલીસ સ્ટેશનની હદમાં ટુકવાડા ખાતે પોલીસ કર્મચારીને માર મારી તેઓની સ્કોર્પિયો ગાડીની લૂંટ કરવાનો અને તેઓને જાનથી મારી નાખવાનો રિવોલ્વર બતાવવાનો જે બનાવ બનવા પામેલો હતો તેમાં જિલ્લા LCBને બાતમી મળતા તેઓએ આ ગુનાના કામે વપરાયેલી 2 સ્કોર્પિયો ગાડી અને 5 આરોપીઓને પકડી પાડેલા છે અને તે આરોપીની પૂછપરછ કરવામાં આવેલી છે અને ગુનાના કામે જે વપરાયેલી ગાડી છે સ્કોર્પિયો ગાડી તે પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ગુનાના કામે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ આરોપીના રિમાન્ડ મેળવી તે ગુનામાં બીજા અન્ય આરોપીઓ જે છે તે આરોપીઓ તથા તે સિવાયના પણ કોઈ આરોપીઓએ ભૂમિકા ભજવી હોય તેઓની પણ માહિતી એકત્રિત કરી અને આ ગુનાના કામે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં મૂળ જે પોલીસ કોન્સ્ટેબલ જે હતા જે જઈ રહ્યા હતા અને તેઓની ગાડી ઉપર પોલીસની લખેલું હતું અને આ જે આરોપીઓ છે તે પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેઓએ આ પકડી પાડશે તે બીકે તેની પાછળ જઈ ને અટકાવી અને તેની સાથે મારકૂટ કરેલી છે અને તેઓની સાથે આવી રીતે ગંભીર બનાવ બનવા પામેલાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે. હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ તેઓની દરેક પોલીસ સ્ટેશનથી દમણમાંથી બીજા જ્યાં રહેતા હોય ત્યાંથી પણ માહિતી એકત્રિત કરી અને ગુનાહિત ઇતિહાસ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. આરોપીઓને ઉદવાડા ખાતેથી પકડવામાં